भाजप प्रदेश प्रमुख ने नवसारी सांसद सी आर पाटिल तथा लिंबायत धारासभ्य संगीता पाटिल की रजूआतों अथाग प्रयत्नों की लिंबायत विस्तार में सरकारी कॉलेज बजेट में मंजूरी अपाई है, जेने लईने भाजपी कार्यकरोए उजवणी करी हती। भाजपना कार्यकरोए धारासभ्य संगीताबेन पाटिलना कार्यालय बहार फटाकड़ा फोड़ी अने मीठाई वेची सरकार द्वारा अपायेला कॉलेजनी परवानगीने आवकारी हती। तो लिंबायत साथे वराचा विस्तारमां पण सरकारी कॉलेजनी मांगणी कराती होय ते मांगणी पर संतोषाय કે છે। આજે આજે ખુશીનો માહોલ આપશ્રીને બધાને દેખાય છે। આજે 50 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું પણ એક સ્કૂલ પણ ન હતી અને અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આજે કોલેજ લિંબાયતમાં આવી એ માટે બધા ખુશીના માહોલને અમારા સંસદ શ્રી સી આર પાટીલ સાહેબ એમના મહેનતથી અને ધારાસભ્ય શ્રી સંગીતાબેનના રજૂઆતથી આજે જે કોલેજ આવી છે અમારી આવતી પીઢી માટે ઘણું સારું છે। કેમ કે હમણાં જવાન છોકરીઓને બહાર પણ નામ મોકલાય માહોલ એવો છે એટલે જે અમારા સંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીએ કર્યું એ ખૂબ જ આનંદની વાત છે। હું એમને અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતમાં આજે અમે આજે કોલેજ અમારી પાસ થઈ એ માટે અમે ફટાકડાનો કાર્યક્રમ કરે છે, સૌ કાર્યકર્તા ભેગા થયા છે, ખુશીનો માહોલ તો બધાને જ બહુ ઉત્સાહ મનાવી રહેલા છે। એટલે આપણી લિંબાયતમાં સ્લમ વિસ્તાર કહેવાતો તો એવામાં કોલેજ આવી એ માટે બહુ અમને ખુશી છે અને અમારા ધારાસભ્ય એવા ઉત્સાહ છે ને કે ધારાસભ્ય જે મહેનત કરીએ સફળ મળી, અમારા સંસદશ્રીએ જે મહેનત કરીએ સફળ મળી અને ગરીબો માટે જે કોલેજ મળી એ તો જેની દીકરી એ તો બચારા આજે એટલા ખુશ છે કે અમારી છોકરીઓ બહાર ના જાય ને આવી રીતના જે હમણાં માહોલ છે એ માહોલમાં અમને કોલેજ મળે અને અમારી છોકરીઓ ભણે આવતી પેઢી પણ આગળ વધે એવી શુભકામનાઓ અત્યારથી જ આપું છું। ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગઢવી ગુજરાત। આજના આ લિંબાયત વિસ્તારની અંદર માનનીય સી આર પાટીલ સાહેબ એમના અથાંગ પ્રયત્નોથી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ એમના પ્રયત્નોથી આ લિંબાયત વિસ્તારની અંદર જે કોલેજની મંજૂરી મળી છે એ ખૂબ આ વિસ્તાર માટે જે લાગણી હતી નેતાશ્રીઓની અને શાસકોની એને માન આપીને આજે જે આપણે સ્કૂલની કોલેજની મંજૂરી મળી છે એને લોકોની અંદર ખૂબ ઉત્સાહભેર એવું વાતાવરણ ઊભું થયું છે। ત્યારે હું આનંદની લાગણી સાથે તમને કહેવા માગું છું કે આ વિસ્તારની અંદર વર્ષોથી એક જ માંગણી હતી કે અહીંયા કોલેજ નથી, પરંતુ નેતાઓની ઉપર વિશ્વાસ રાખી પ્રજાએ જે માંગણી કરેલી અને નેતાઓ પણ એની સામે ખરા ઉતરીને આ માંગણીને પૂર્ણ કરી છે અને હું આ માંગણીને પૂર્ણ થવા બદલ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, આ વિસ્તારના શ્રમજીવી વિસ્તારની અંદર જ્યારે કોલેજ ન હતી ત્યારે બાળકો 12મા ધોરણ પછી આપણે ઘરે રહેતા હતા, લોકોને જવા આવવા માટે ખૂબ મોટો પ્રશ્ન હતો, એડમિશન મળતું ન હતું। એ જ પ્રમાણે આ એડમિશન ન મળે તો બાળકો પડવાથી વંચિત રહી જતા હતા અને એ જે સમસ્યા હતી આજે એનું નિરાકરણ આવ્યું છે। રહી વાત કોલેજ બનવાની, એ તો થઈ જશે, પરંતુ જે સૌથી મોટી લાગણી આપણી આજે પૂર્ણ થઈ છે એ બદલ હું ખૂબ ખૂબ અભિવાદન પાઠવવા માગું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભારત અને ગરવી ગુજરાત। જે જગ્યાનો વિષય છે, સૌથી પ્રશ્ન તો એ હતો કે આપણાને મંજૂરી મળે એના પછી આપણે જગાની સરકાર વ્યવસ્થા કરશે કે આપણે આપણા રીતે વ્યવસ્થા કરશું, પરંતુ મંજૂરીની જે વાત હતી એ આજે બહુ મોટો પ્રશ્ન હતો અને આજે આપણી સામે પૂર્ણ થયો છે। એ તો બધી રીતે જેમ પ્રકારે સ્કૂલ આવી એ રીતે એનો પણ વ્યવસ્થા થશે। સુરતમાં લિંબાયત સાથે વરાછા વિસ્તારમાં પણ સરકારી કોલેજની બજેટમાં મંજૂરી અપાઈ છે, જેને લઈને હવે વર્ષોની માંગણી સંતોષાતા વાલીઓમાં પણ ખુશી જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।